नमस्कार, હું હર્ષ રોય, પાવર બાય સ્ટીલ ઇન્ડિયા સાથે કૃષિ જાગરણમાં આપનું સ્વાગત છે. કારણ કે વાત છે દેશ, નજર કરીશું આજના ટોપ 10 ન્યૂઝ પર. કેસર કેરી મહોત્સવ જામ્યો, તલાલા ગીરની કેસર કેરી લઈ ખેડૂતો મહેસાણા આવી પહોંચ્યા. માત્ર 10 જ દિવસમાં 16 ટન કેરીનું વેચાણ. ગૌટેક એક્સપોનું ખાતમુહૂર્ત. પૂર્વ કૃષિ મંત્રી સંઘાણીએ કહ્યું કે વિશ્વના તજજ્ઞો ગાયની માહિતી મેળવવા રાજકોટ આવશે. આ વર્ષે ખાતરના ભાવ નહીં વધે. લૂની લપેટમાં 90% ગુજરાત. દેશના સૌથી ગરમ 10 શહેરોમાં 8 ગુજરાતના. હજુ 5 દિવસ તાપમાન ઊંચું રહેશે. આગના ભયાવહ દ્રશ્યો પ્લેનમાંથી કેદ થયા. બાપુનગરના વિકાસ એસ્ટેટમાં ફટાકડા બજારમાં ભીષણ આગથી ધુમાડાના ગોટે ગોટાથી મોટું વાદળ સર્જાયું. ડરામણો નજારો સામે આવ્યો. આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી. કચ્છના નાના રણમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચતા મીઠું પકવતા અગિયારીઓ પરેશાન. યલો એલર્ટ જાહેર. અલથાણામાં નિર્માણધીન એશિયાના સૌથી મોટા પાર્કમાં 6 લાખ વૃક્ષ હશે. બાયોડાયવર્સિટી પાર્કમાં તળાવ પ્લાન્ટેશન અંતિમ તબક્કામાં. રાસાયણિક જંતુનાશકો પર ચાલી રહેલા કાર્યવાહી વચ્ચે નકલી યુરિયાની બોરીઓ જપ્ત કરાઈ. ગુજરાત, બિહાર, કેરળ, હરિયાણા, રાજસ્થાન, કર્ણાટકમાં 70,000 શંકાસ્પદ યુરિયાની બોરીઓ જપ્ત. 1998માં રાજસ્થાનના પોખરણમાં કરવામાં આવેલા સફળ પરમાણુ પરીક્ષણની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ભારતે પોતાની જાતને પરમાણુ શક્તિ તરીકે જાહેર કરી અને તે પરમાણુ હથિયાર ધરાવનાર વિશ્વનો 6ઠો દેશ બન્યો. ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા. હરિયાણા સરકારે ખેડૂતો માટે સોલાર પંપ લગાવવા માટે બમ્પર સબસિડી આપી રહી છે. ગ્રાન્ટ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 15 મે. છત્તીસગઢમાં સરકારી લેક્ચર અને શિક્ષક બનવા માટે બમ્પર ભરતીઓ બહાર આવી. આ ભરતી છત્તીસગઢ પ્રોફેશનલ એક્ઝામિનેશન બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત રાજ્યમાં 12,000થી વધુ જગ્યાઓ પર સરકારી લેક્ચર અને ટીચરની નિમણૂક કરવામાં આવશે. પાવબા સ્ટીલ ઇન્ડિયા સાથે ટોપ 10માં બસ આટલું જ. દેશ વિદેશ અને એગ્રીકલ્ચર ન્યૂઝ માટે જોતા રહો કૃષિ જાગરણ. નમસ્કાર.